છોટાઉદેપુર નજીક આવેલા ધંધોડા ગામે થયેલ કામોમાં ગેરરીતિ થઈ હોવાની ગંધ, પરંતુ તંત્ર દ્વારા સબ સલામત. છોટાઉદેપુર શહેરથી નજીક આવેલા ધંધોડા ગામે પ્રજાની સવલતો માટે વિકાસના કામો કરવા અંગે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ કામો વ્યવસ્થિત થયા છે કે કેમ, જગ્યા ઉપર જઈને તંત્ર દ્વારા તપાસ કરી છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. થયેલા વિકાસના કામોમાં ગેરરીતિ તથા કામગીરીમાં કચાશ હોય તેમ જણાઈ રહ્યું છે, જેના કારણે રહીશોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે. લાખોના ખર્ચે કરવામાં આવેલો વિકાસ પ્રજાને ઉપયોગી થતો નથી, માત્ર કામગીરી બતાવવા રૂપિયા ખર્ચી દેવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે નવી વસાહત ગામ ખાતે લાખોના ખર્ચે 2019-20ની ગ્રાન્ટમાં બનાવવામાં આવેલી જાહેર શૌચાલય રહેણાંક વિસ્તારમાંથી ખૂબ દૂર છે, જેથી શૌચાલયમાં જવાનો કોઈ મતલબ રહેતો નથી, જે શોભાના ગાંઠિયા સમાન છે. આ શૌચાલયમાં પાણીની સુવિધા અત્યાર સુધી નથી કરવામાં આવી, જ્યારે ભારે ગંદકી જોવા મળી રહી છે. દરવાજા તૂટેલી હાલતમાં છે અને શૌચાલયના નળ તૂટેલી હાલતમાં છે. શું આ શૌચાલય રહેણાંક વિસ્તારમાં બનાવવી જરૂરી નહોતી? તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે. જ્યારે બીજી એક શૌચાલય બનીને તૈયાર છે, પરંતુ એક વર્ષ જેવા સમયથી આ શૌચાલય પ્રજા માટે ખોલવામાં આવેલ નથી.